કારણ આ પ્રોજેક્ટમાં આપને કેટલી મુશ્કેલીઓ પડી હતી? ઘણા રાતનો ઉજાગરો થયો છે, ઘણા 6 મહિનાથી ઘણો સ્ટ્રેસ આવતો હતો કે આ ડિસ્કવરી સાચી પડશે કે નહીં પડશે. એક પોઈન્ટે કદાચ એવું પણ લાગ્યું કે કદાચ અમારા શોધવા અમારા કોઈ મોડેલમાં મિસ્ટેક હોય, કદાચ અમે જે ડિટેક્ટર વાપરીએ છીએ એમાં કોઈ જાણી જોઈને આવું સિગ્નલ નાખ્યું હોય. પણ બધા ટેસ્ટ કર્યા બાદ 6 મહિનાથી નોનસ્ટોપ અલગ અલગ રીતે પ્રયાસ કર્યા બાદ અમે કોન્ફિડન્ટ હતા કે હવે આને પાક્કું છે. અને જ્યારે અમે કોન્ફિડન્ટ થયા પછીથી જ અમે પાર પ્રેસમાં આવ્યા, નહીં તો અમે બધી ઇન્ફોર્મેશન અંદર ને અંદર રાખી હતી. કારણ આ શોધથી સામાન્ય લોકોને શું લાભ થશે? સામાન્ય લોકોને ઘણા બધા લાભ ભવિષ્યમાં થશે, અને એમાંથી એક તો એ છે કે નવી નવી ટેકનોલોજી આપણે ડેવલપ કરી શકીએ. જેમ કે આજે તમે ફોન અને ઇન્ટરનેટ આપણે જે રીતે સ્કાઈપથી વાત કરતા હોઈએ તો એ બધી વસ્તુ ખાલી લાઇટથી પાસ થાય છે. હવે તમને ખબર પડી કે લાઇટ સિવાય બીજી એક પ્રકારની અલગ વેવ છે જેને ગ્રેવિટેશનલ વેવ કહેવાય, કે ગુરુત્વાકર્ષણ તરંગો, એનાથી પણ તમે કંઈક કરી શકો. ભલે આપણે આ શોધતા હજી ઘણા વર્ષ થશે કે તમે કમ્યુનિકેટ કઈ રીતે કરો, પણ એ યાદ રાખો કે આઇન્સ્ટાઈને 100 વર્ષ પહેલા થિયરી લખી હતી અને હમણાં 2000માં જ આપણે જીપીએસ બનાવ્યું, અને જીપીએસ આઇન્સ્ટાઈનની થિયરીનો એકમાત્ર એપ્લિકેશન છે. એટલે હજી તો ઘણું બધું આગળ આપણે કરી શકીએ. બિલકુલ, આ જે પ્રોજેક્ટ છે અને આ સંશોધન જે થયું છે તેનાથી બીજી કઈ વસ્તુનું સંશોધન થઈ શકે છે જેમાં મદદગાર થાય? સૌથી મોટી વસ્તુ ટેકનોલોજી વાઇઝ છે ને, આ ડિટેક્ટર બનાવવા માટે આપણે એટલી બધી એન્જિનિયરિંગમાં એફર્ટ કરવી પડી કે જે આપણે આ વેક્યુમના ચેમ્બર છે એટલે આ ડિટેક્ટરની સાઇઝ કેટલી, તો 16 સ્ક્વેર કિલોમીટર. હવે 16 સ્ક્વેર કિલોમીટરની વેક્યુમની ટ્યુબ બનાવી આપણે એકદમ હાઈ સેન્સિટિવ લેઝરને મિરર બનાવ્યા, જેના ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ હવેથી થશે. એટલે આ એક વસ્તુ. બીજી વસ્તુ એ છે કે આપણે જે રીતે બ્રહ્માંડની અમુક વસ્તુ છે જે સમજી નથી શક્યા, જેમ કે બ્રહ્માંડ કેવી રીતે શરૂઆત થઈ, બ્રહ્માંડ આજે જેવું દેખાય છે એવું જ કેમ દેખાય છે, હવે આપણે ગ્રેવિટેશનલ વેવ્સથી બ્રહ્માંડના એ બધા પ્રશ્નોનો પણ જવાબ શોધી શકશું. બિલકુલ, આ સંશોધનમાં કઈ કઈ ટેકનોલોજીઝનો ઉપયોગ કરવામાં આવ્યો? સો આ સંશોધનમાં સૌથી મેજર ટેકનોલોજી જે યુઝ થઈ છે કે આપણે એવા લેઝર બનાવવા પડે અને એવા મિરર બનાવવા પડે કે જેમાં બહુ જ સેન્સિટિવિટી જોઈએ. એટલે આ ડિટેક્ટર જેનું નામ લાઈગો છે, લાઈગોથી વધારે સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ માનવ જાતે કદી બનાવ્યો જ નથી, એટલો બહુ સેન્સિટિવ છે. હવે એને બનાવવા માટે અને એટલું બધું સેન્સિટિવ કે જમીનનો અવાજ પણ તમને ના આવવો જોઈએ, ઉપરથી પ્લેન જાય તો પણ ઇન્સ્ટ્રુમેન્ટ બગડી જાય, એટલું સેન્સિટિવ માટે તમારે લેઝર અને મિરર બનાવવા પડે, જે સૌથી મોટી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આ ડિટેક્ટરની છે. બિલકુલ, હવે આગામી દિવસોમાં આપનો બીજો પ્રોજેક્ટ કયો રહેશે? મને બહુ મારું, હું આ જે પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ છું એમાં મારો મેઇન રોલ એ છે કે આપણે બ્લેક હોલ્સ જેવા આપણે શોધ્યા એવા બ્રહ્માંડમાં છે કે નહીં, એટલે એક તો શોધાઈ ગયો, પણ હવે છે ને મને સહેજ વધારે મોટા બ્લેક હોલ્સ હોય કે નહીં એ શોધવો છે. અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે કદી એવા તારા નથી જોયા, હંમેશા બ્લેક હોલ કોઈ તારા નથી બને, એટલે આપણે હંમેશા લાગતું હતું કે બ્લેક હોલ કેટલા હોય, તો 5 ગણો મોટો સૂર્ય થી કે 10 ગણો મોટો સૂર્ય થી. આજે આપણે જોયું કે બ્લેક હોલ તો 70 ને 80 ગણા મોટા પણ સૂર્ય થી હોઈ શકે, એટલે તારા તો કેટલા મોટા હશે, મને એ શોધવાનું મારું આગલું કાર્ય છે. બિલકુલ, કારણ અન્ય ગ્રહો પર પણ જીવનનું સંશોધન થઈ રહ્યું છે, એ અંગે આપનું શું માનવું છે? સો અન્ય ગ્રહોમાં પૃથ્વી જેવી આ એક્ઝેક્ટ ક્લાઇમેટ અને એટમોસ્ફિયર હોય એ વસ્તુ માનવામાં આવે અત્યારે, પણ ત્યાં એવો જીવ હોવું એવું આજ સુધી કોઈ વૈજ્ઞાનિક કે કોઈ કોઈ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એવું પ્રૂવ નથી કર્યું. હું એવું નથી કહેતો કે હશે નહીં, 100% હશે, કારણ કે બ્રહ્માંડ એટલું બધું મોટું છે કે એમાં એવું બને છે નહીં કે બીજું કોઈ જીવ ન હોય, પણ હજી સુધી આપણે જોયું નથી. અને મને આજે એક જણે પૂછ્યું કે આ આટલી મોટી ડિસ્કવરી થઈ ગઈ, હવે એના પછી બીજી કોઈ જીવનમાં આટલી મોટી ડિસ્કવરી થશે, તો કદાચ આપણે બીજા ગ્રહો પર જીવ શોધીએ એ આનાથી વધારે મોટી ડિસ્કવરી હોય, એના સિવાય તો બીજું કશું જ ન હોય. કારણ મંગળ પર પાણીની વાતો છે, ત્યારે ત્યાંનું વાતાવરણ કેવું છે? સો મંગળમાં પાણી જે ટીમે શોધ્યું એ મારી યુનિવર્સિટીની જ છે, અને મને એટલે બહુ જ ગર્વ છે કે હું એ સેમ યુનિવર્સિટીમાંથી જ છું. પાણી તો ત્યાં આપણે શોધ્યું છે, પણ ત્યાં હજી સુધી આપણે બહુ વર્ષો લાગશે કે ત્યાં આપણે પહોંચીએ, ત્યાં કદાચ આપણે 1 કે 2 માનવને મૂકીને જોઈએ કે એ લોકો કેટલો સમય કેવી રીતે કેવી કન્ડિશનમાં રહી શકે છે, ત્યાં આગળ આપણે કઈ ખેતી ઉગાડી શકશું કે નહીં, અને એ હજી કદાચ આપણા જીવનમાં એટલીસ્ટ આપણા આગલા 50 વર્ષમાં આ વસ્તુ કદાચ શક્ય નથી, પણ ભવિષ્યમાં તો 100% છે. જી, આ સફળ પ્રોજેક્ટ પાછળ આપના કેટલા કલાકો ફાળવવામાં આવતા હતા?
દર અઠવાડિયાના 80 કલાક તો ખરા જ. બિલકુલ. અને આપનો સક્સેસ મંત્ર શું છે? મારું સક્સેસ મંત્ર એ છે કે ખાલી વિજ્ઞાનમાં જ માનું, અને વિજ્ઞાનથી મને વધારે કોઈ વસ્તુમાં વિશ્વાસ નથી કે કોઈ વસ્તુથી હું કોઈ વસ્તુની મને જરૂર નથી પડતી. મને એટલું બધું ગમે છે નવું વસ્તુ જાણવી, નવી વસ્તુ સમજવી, મને એમાં કદી કોઈ વસ્તુનો થાક જ નથી લાગતો. હવે આ ડિસ્કવરી પત્યા પછી મને કોઈ કહે કે નવી સરથી પાછી નવી PhD ચાલુ કરવાની, તો પણ મને કઈ વાંધો નથી.